જોઈ મિત્રો આગળનો પ્રશ્ન, અશ્મિ ઉત્ક્રાંતિના દસ્તાવેજો છે સમજાવો. જો આની અંદર આપણે વાત કરી દીધી છે, શું છે? તો કે અશ્મિ જે છે તે ઉત્ક્રાંતિના દસ્તાવેજો છે. તો પેલા પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે આ જે અશ્મિ છે તે શું છે. અશ્મિ એટલે શું? તો કે પૃથ્વીના પેટાળની અંદરથી મળી આવેલા વનસ્પતિ કે પ્રાણીઓ જેના મૃતદેહો એનો અમુક ભાગ જેની છાપ, આને કહેવાય છે અશ્મિ. ફોર એક્ઝામ્પલ, આ જમીનની અંદર તમે ખોદકામ કરો અને આ ખોદકામ દરમિયાન આપણને ઘણી બધી વાર અલગ 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 વસ્તુઓ મળી આવતી હોય. ફોર એક્ઝામ્પલ, જમીનની અંદરથી આપણે કંઈક હાડપિંજર મળી આવ્યું, તો હાડપિંજરના આધારે આપણે એવું કહી શકીએ કે આ હાડપિંજરે મળી આવ્યું તે શું છે? કે તે અશ્મિ છે. ફોર એક્ઝામ્પલ, ઘણી વાર આપણને આ જમીનમાંથી કોઈ વૃક્ષના પાન, વૃક્ષના પર્ણ જેની છાપ પડેલી મળી આવે છે, તો આ વૃક્ષના જે પર્ણો છે જેની છાપ છે તેને પણ શું કહેવામાં આવે છે? અશ્મિ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા મગજમાં એક શબ્દ ક્લિયર થયો, અશ્મિ એટલે શું? તો કે ખોદકામ દરમિયાન અથવા તો પૃથ્વીના પેટાળની અંદરથી એક મળી આવતી વસ્તુઓ, જે વનસ્પતિ કે પ્રાણીઓની છે, નિર્જીવ વસ્તુઓની મિત્રો, સજીવ વનસ્પતિઓ કે પ્રાણીઓ. હવે જો આ વનસ્પતિ કે પ્રાણીઓ આવી જમીનમાંથી મળી આવે છે કંઈક ખોદકામ દરમિયાન, અને એના આપણને કંઈક અવશેષો મળી આવ્યા, એવું કહીએ આપણે, અવશેષો જે છે તેને કહેવાય છે અશ્મિ. હવે આ જે અશ્મિ છે તેના એક્ઝામ્પલ, તેના ઉદાહરણ તમારા ટેક્સ્ટબુકની અંદર 5 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે એની વાત કરીએ પહેલા વહેલા આપણે. જોઈએ બાજુની અંદર, બાજુમાં જે ફોટોગ્રાફ છે એની અંદર, આ જે છે તે વૃક્ષનું થડ, આ એમોનાઇટ, ટ્રાઇલોબાઇટ, નાઇટિયા અને રાજાસુરસ. સર, એટલા બધા નામ અમારે યાદ કેમ રાખવા? તો તમારા માટે એક મસ્ત મજાની શોર્ટ ટ્રિક બનાવેલી છે, ધ્યાન દેજો. વૃક્ષ એમોના, ટ્રાઇલો ના રાજા. મિત્રો ધ્યાન દેજો, આ છે બહુ અગત્યની શોર્ટ ટ્રિક જે તમને બોર્ડની અંદર 2 માર્ક લઈને આવે છે. વૃક્ષ એમોના, ટ્રાઇલો ના રાજા. આપણે હારે બોલવાનું પણ લખવાનું અલગ છે. વૃક્ષ એમોના, ટ્રાઇલો ના રાજા. આના ઉપરથી આપણને આ જે 5 એક્ઝામ્પલ છે તે ઇઝીલી યાદ રહી જશે. ધ્યાન દેજો, વૃક્ષ, વૃક્ષ ઉપરથી આવે છે વૃક્ષનું થડ, આ પણ એક અશ્મિ છે. એમોના ઉપરથી આવે છે એમોનાઇટ, ટ્રાઇલો ઉપરથી આવે છે ટ્રાઇલોબાઇટ, ના ઉપરથી આવે છે નાઇટિયા, અને રા ઉપરથી આવે છે રાજા સુરસ. તો મિત્રો ખૂબ જ અગત્યની શોર્ટ ટ્રિક હતી, તમને અશ્મિના એક્ઝામ્પલ, અશ્મિના ઉદાહરણો જો યાદ રાખવા ઘણી બધી વાર અઘરા પડતા હોય તો બહુ જ ઈઝી થઈ ગયું છે. અહીંયા માત્ર આ એક શોર્ટ ટ્રિક યાદ રાખવાની છે. શું છે? વૃક્ષ એમોના, ટ્રાઇલોના રાજા. વૃક્ષ ઉપરથી વૃક્ષનું થડ, એમો ઉપરથી એમોનાઇટ, ટ્રાઇલો ઉપરથી ટ્રાઇલોબાઇટ, ના ઉપરથી નાઇટિયા, રાજા ઉપરથી રાજા સુરસ. જો વૃક્ષનું થડ આપણે બધાએ જોયેલું જ હોય, એમોનાઇટ અને ટ્રાઇલોબાઇટ આ બંને છે અપૃષ્ઠવંશી, અપૃષ્ઠવંશી સજીવોના જે અશ્મિઓ જમીનમાંથી મળી આવેલા છે તે ઘણી બધી વાર તમે આવી છાપ જમીનમાં પડેલી જોયેલી હોય તો એ પણ શું કહેવાય છે? તો કે અશ્મિ કહેવાય છે. આ બંનેની છાપ આપણે જોયેલી હોય, નાઇટિયાની ઘણી બધી વાર આપણે ના પણ જોઈ હોય, પણ આ જે છે તે આપણે વર્તમાન જીવનની અંદર જોયેલા ઉદાહરણો છે. પરંતુ આપણને નામ કંઈક અલગ લાગતા હોય, તો તમે ફોટોગ્રાફ્સ જોશો તો તમને ઇઝીલી ખબર પડશે કે આ કંઈ નવીન નથી, બહુ ઇઝી વસ્તુ છે. એમો નાઇટ અને ટ્રાઇલો બાઇટ. આગળ નાઇટિયા, એનો અર્થ થશે માછલી. આ જે નાઇટિયા છે માછલી, તેની છાપ પણ આપણને મળી આવેલી છે, એટલા માટે આને પણ કહેવામાં આવેલું છે અશ્મિ. રાજા સુરસ, મિત્રો તમને નરી આંખે દેખાય જ છે, આ જે છે તે ડાયનોસોર અને એની અંદરથી કાઢેલી ખોપરી જે જમીનમાંથી આપણને મળી આવેલી છે, રાજા સુરસ, જેનો અર્થ થશે ડાયનોસોરની ખોપરી. ડાયનોસોરની ખોપરી. તો મિત્રો સરસ મજાની શોર્ટ ટ્રિક દ્વારા આપણે ભણ્યા વૃક્ષ એમોના, ટ્રાઇલોના રાજા, એના દ્વારા આ અગત્યના જે 5 એક્ઝામ્પલ જે છે આપણને ઇઝીલી યાદ રહી ગયા. ફટાફટ એકવાર રિવિઝન કરી જઈએ. અશ્મિ ઉત્ક્રાંતિના દસ્તાવેજો છે. ઉત્ક્રાંતિ એટલે કે વિકાસ કરવો, એના દસ્તાવેજો છે. શા માટે એવું કહી શકાય છે? તો કે જે આ અશ્મિઓ છે એના આધારે આપણે નક્કી કરી શકીએ કે આપણા પૂર્વજો કોણ હતા, કેવા હતા,
ક્યાં ક્યાં અંગો ધરાવતા હતા. ડાયનોસોર ના આધારે આપણે નક્કી કરી શકીએ કે ડાયનોસોર કેટલા વર્ષ જૂના હતા, જો આપણને કઈક અસ્મિ મળેલી છે તો. સો ટ્રિક, વૃક્ષ એમોના ટ્રાયલોના રાજા, વૃક્ષ ઉપરથી વૃક્ષનું થડ, એમાં ઉપરથી એમોનાઇટ, ટ્રાયલો ઉપરથી ટ્રાયલોબાઇટ, ના ઉપરથી નાઇટિયા, અને રાજા ઉપરથી રાજા સુરસ. તો મિત્રો ડન થઈ છે આ સરસ મજાનો પ્રશ્ન, અસ્મિના ઉત્ક્રાંતિના દસ્તાવેજો ક્લિયર.